નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3, વિષય આસપાસ, પર્યાવરણ, બરોબર? બીજું નામ છે એનું પર્યાવરણ. તો બાળમિત્રો, આજે આપણે પાઠ 7 અનોખો સંવાદ એનો ભાગ 2 એના વિશે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે ભાગ 1માં અનોખો સંવાદ એટલે કે મૂકબધિર, જે મૂંગા અને બહેરા, બરોબર, જેમને બોલતા અને સાંભળતા નથી આવડતું, તે પોતાની વાત કેવી રીતના રજૂ કરવી, બરોબર, અને સામેવાળો વ્યક્તિ શું બોલે છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા, બરાબર, કે એના હાવભાવ પરથી, એના ચહેરા ઉપરથી, આંખોના ઇશારા પરથી સામેવાળાની વાત સમજી શકે છે અને બીજાને સમજાવી શકે છે, એના વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે આગળ એક પાઠમાં સુંદર મજાની એક વાર્તા આપણને પાઠના અંતમાં બતાવી છે. તો ચાલો આપણે વાર્તા વિશે જાણીએ. વિચારો અને કહો, ચિત્રો જુઓ અને વિચાર કરો, બરાબર. આપણને વાર્તા કીધી છે, પણ આપણે એ વાર્તા દ્વારા આ પાઠમાં ચિત્ર ઉપરથી એટલે કે એના સામેવાળી વ્યક્તિ પોતાની વાત કેવી રીતના રજૂ કરે છે એના ઉપરથી આ વાર્તા રજૂ કરવામાં આવી છે. એટલે કે ચિત્ર ઉપરથી આપણે લખવાનું છે અથવા તો વિચારવાનું છે કે આ વાર્તા શું કહેવા માંગે છે, બરાબર. આ ખિસકોલીની વાર્તા છે, તે ખિસકોલી આપણને શું જણાવવા જઈ રહી છે તે આપણે જોવાનું છે. તો અહીંયા આગળ ચિત્રમાં એક ખિસકોલી દેખાય છે, બરાબર. એટલે કે ચિત્રો જુઓ અને વિચાર કરો, આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. આપણે કોઈ સ્ટેજમાં મૂકબધિર કલાકાર કોઈ નાટક કરવા જઈ રહ્યો હોય, બરાબર, એટલે આપણને તો એ ચિત્ર જેવું જ દેખાય છે. એ કાંઈ બોલતા નથી એટલે આપણને ખબર નથી કે શું કહે છે, એટલે એના જેવું જ છે આ ચિત્ર આપેલું છે અને આપણે એના પરથી વાર્તા બનાવવાની છે, બરાબર, કે એક નાટક જ જાણે મૂકબધિરનું જોઈ રહ્યા હોય એવું આપણને લાગશે. એટલે અહીંયા આગળ ખિસકોલીનું ચિત્ર છે અને એના ઉપરથી આપણે વાર્તા બનાવવાની છે. તો ચાલો આપણે વાર્તા જોઈએ અને તમારા મિત્રોને પણ એની સાથે ચર્ચા કરીએ. તો અહીંયા આગળ એક ખિસકોલી બતાવી છે ચિત્રમાં, બરાબર, અને વૃક્ષની ડાળી પર તે બેઠેલી છે. તો આપણે વાર્તા આજથી શરૂ કરીશું કે એક ખિસકોલી હતી. તો ખિસકોલી ક્યાં રહેતી હતી? ગામના પાદરે આવેલા એક ઝાડ ઉપર તે રહેતી હતી, બરાબર. તો આપણે કોઈ પણ વાર્તા અથવા તો કોઈ નાટક શરૂ કરીએ એટલે પહેલાં તો તે એક હતી, બે હતી, એના પરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પછી તે ક્યાં રહેતી હતી એના વિશે આગળ લખીએ છીએ. તો એક ખિસકોલી હતી અને તે ગામના પાદરે આવેલા એક ઝાડ પર તે રહેતી હતી. ખિસકોલી ક્યાં રહે? તો ઝાડ ઉપર. અને અહીંયા આગળ ઝાડનું ચિત્ર પણ આપેલું છે, બરાબર, ઝાડની ડાળી દેખાય છે ને. તે ખૂબ જ આનંદી અને રમતિયાળ હતી. ચિત્રમાં તમને દેખાય છે એના ડાન્સ કરતું દેખાય છે, બરાબર. ખિસકોલી શું કરે છે? એક હાથ ને એક પગ ને ઊંચો ને નૃત્ય કરતી હોય એવું લાગે છે. એટલે કે આ ખિસકોલી ખૂબ જ રમતિયાળ અને આનંદી સ્વભાવની દેખાય છે. તેના ઘણા પ્રાણી મિત્રો હતા. એક દિવસ ખિસકોલીને તેના મિત્રોને ખીરપૂરી જમાડવાનો વિચાર આવ્યો કે છે. તો એ ખિસકોલીને બીજા અન્ય પ્રાણી મિત્રો પણ હતા. તો કે છે, એક વખત એને અહીંયા આગળ જુઓ, બીજા ચિત્ર ઉપરથી આપણે એમાં લખ્યું છે કે એને બીજા પ્રાણી મિત્રોને પોતાને ઘેર જમવા આવવાનું આમંત્રણ આપવાનો વિચાર આવ્યો. એટલે એમના માટે શું બનાવ્યું? તો કે છે, ખીરપૂરી બનાવવાનો વિચાર કર્યો. તો બીજા દિવસે તેણે તેના મિત્રોને ખીરપૂરી જમવાનું આમંત્રણ આપ્યું અને પછી ઘરે આવી. સૌ પ્રથમ તેણે કડાઈમાં પૂરી તળી. અહીંયા આગળ ચિત્રમાં તમને પૂરી તળતી દેખાય છે, એટલે આપણે પહેલાં લખીશું કે પહેલાં ચિત્રમાં સૌ પ્રથમ એને તો પહેલાં આમંત્રણ આપી દીધું, બરાબર,
જમવાનું બનાવતા પહેલાં આ મિત્રોને જાણ કરવી પડે કે ભાઈ તમારે મારે ઘરે જમવા આવવાનું છે. જાણ કર્યા વિના કોઈ મિત્રને ખબર પડે નહીં કે આપણે જમવા જવાનું છે. એટલે સૌ પ્રથમ તેને તો પોતાના જે પ્રાણી મિત્રો હતા તેને જમવા માટે આમંત્રણ આપી દીધું. પછી કે છે ઘરે આવી અને તેને કડાઈમાં, અહીંયા ચિત્રમાં તમને બાજુમાં દેખાય છે બરાબર, ખિસકોલી પૂરી તળતી દેખાય છે ને, હા. તો પછી એણે ઘરે આવી અને કડાઈમાં પૂરી તળી. ત્યાર પછીનું ચિત્ર જુઓ. પૂરી બની ગયા પછી તેણે ચૂલા ઉપર ખીર તૈયાર કરી. બંને રસોઈ તૈયાર થઈ એટલામાં તો મિત્રો હોંશે હોંશે જમવા આવી પહોંચ્યા બરાબર. શું કર્યું, પૂરી તૈયાર થઈ ગયા પછી તેણે શું કર્યું, ખીર તૈયાર કરવા મૂકી ચૂલા ઉપર. ચૂલો છે અને બાજુમાં અહીંયા જો તપેલીમાં શું દેખાય છે, હા, ખીર બનાવતા બરાબર. એટલે પૂરી બની ગયા પછી તેણે ચૂલા ઉપર ખીર તૈયાર કરી. બંને રસોઈ થઈ ગયા થઈ એટલામાં તો મિત્રો હોંશે હોંશે જમવા આવી પહોંચ્યા. મિત્રોમાં કોણ હતું, તો મિત્રોમાં કાબર, કાગડો, માખી અને ઉંદર વગેરે પ્રાણીઓ હતા. આ ચિત્રમાં તમને એ પણ દેખાશે. ત્યાર પછી જુઓ, ખિસકોલીએ તેના બધા જ ભાઈબંધ પ્રાણીઓને ભરપેટ ખીર અને પૂરી ખવડાવી. બધાએ ખિસકોલીનો આભાર માન્યો બરાબર. અહીંયા આગળ જુઓ, બધા જ મિત્રો જમતા દેખાય છે ને, હા. તો એના બધા જ મિત્રોને ભરપેટ ખીરપૂરી ખવડાવી અને બધા જ ખૂબ જ ખુશ થઈ ગયા. ખીરપૂરી જમીને અને પેટ ભરીને સૌએ ખાધું અને આનંદ માણ્યો. તો બાળમિત્રો, અહીંયા આગળ આપણો સાતમો પાઠ પૂર્ણ થાય છે અને આ વાર્તા પણ અહીંયા આગળ પૂર્ણ થાય છે. બાળમિત્રો, તમારી આ વાર્તા તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખી દેવાની છે બરાબર. એટલે ચિત્ર ઉપરથી વાર્તા તમને કેવી રીતે બનાવી તે પણ આવડી જાય. તો આપણે અહીંયા આગળ આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો એના વિશે થોડાક પ્રશ્નોના જવાબ, વિકલ્પો અને ખાલી જગ્યા બરાબર, એના વિશે થોડું સમજી લઈએ. તો અહીંયા આગળ પ્રશ્ન એક, અગાઉના પાઠની જેમ આપણે સાતમા પાઠમાં પણ વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા અને પ્રશ્નોના જવાબ એ બધું જ લખવાનું છે પોતાની નોટબુકમાં બરાબર. એટલે પહેલાં આપણે એને સમજી લઈએ. ચાલો, પ્રશ્ન એકમાં છે વિકલ્પો. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ શોધી સામેના બોક્સમાં તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખવાનો છે. તો ચાલો પહેલું જોઈએ, જે લોકો બોલી અને સાંભળી શકતા નથી તેમને શું કહેવામાં આવે છે. તો જે લોકો બોલી અને સાંભળી ન શકતા હોય, આપણે પાઠમાં શીખી ગયા બરાબર, તો એને શું કહેવાય, મૂકબધિર એટલે કે ક. પ્રજ્ઞાચક્ષુ એટલે જોઈ શકતા ના હોય તે. વિકલાંગ એટલે જે હાથ પગ ના સારા હોય બરાબર, હાથ પગની ખોટખા પણ હોય તેને વિકલાંગ કહેવામાં આવે છે. અને મનોરોગી, તો એમનું મગજ બરાબર કામ ના કરતું હોય, મંદબુદ્ધિ આપણે કહીએ છીએ ને, એને મનોરોગી કહેવાય. અને મૂકબધિર એટલે બહેરું અને મૂંગું બરાબર. મૂક એટલે બોલી ન શકે તેવું અને બધિર એટલે સાંભળી શકે નહીં તેવું, મૂકબધિર. તો જે લોકો બોલી અને સાંભળી ન શકતા હોય તેમને મૂકબધિર કહેવામાં આવે છે. એટલે એનો ક્રમ અક્ષર ક છે, એટલે આપણે ચોરસમાં શું લખીશું, ક બરાબર. અહીંયા આગળ આપણે ક લખીશું. ત્યાર પછી બીજા નંબરમાં, જે લોકો બોલી શકતા નથી તેઓ કેવી રીતે વાત કરે છે. તો બોલી શકતા ના હોય તે આપણે પાઠમાં શીખી ગયા કે તે ઈશારાથી વાત કરે છે, એટલે લખીશું બ બરાબર. ત્રીજા નંબરનું, 4 મહિનાનું બાળક કેવી રીતે પોતાની વાત કહે છે. તો 4 મહિનાનું બાળકને તો બોલતા આવડતું ના હોય બરાબર, તો એ શું કરે, મમ્મી દ્વારા. મમ્મીને ખબર પડે, મમ્મીને બધી ખબર પડે, પણ એને તો જાણ કરવી પડે કે ભાઈ શું જોઈએ છે. હાથ લાંબા કરીને એવું પણ આવે, અથવા તો હસવા રડવાના અવાજથી કરે છે બરાબર. હા, તો આપણે શું લખીશું, ડ. 4 મહિનાનું બાળક હસવા અને રડવાના અવાજ પરથી પોતાની વાત સમજાવે છે. ચાલો, એના પછી આગળનો 4 નંબરનું આપણે જોઈએ. તમારું રમકડું રમતા રમતા તૂટી જાય તો તમારા ચહેરા પર કેવા ભાવ જોવા મળે છે, આનંદના, દુઃખના, આશ્ચર્યના કે હાસ્યના. રમકડું તૂટી જાય તો તમે ખુશ થાવ ના,
દુઃખ થાય ને તો શું લખવાનું? બ. કયો ક્રમ અક્ષર લખવાનો આપણે? બ. બરાબર. આશ્ચર્ય પણ ના થાય ને હસવું પણ ના આવે એટલે આપણને દુઃખ થયા અથવા તો ઉદાસ થઈ જવાય. પાંચમા નંબરનું, શરીરના કયા ભાગને જોઈને વ્યક્તિ પ્રસન્ન થાય છે કે ઉદાસીન છે તે જાણી શકાય છે? ચહેરો, હાથ, પગ કે ધડ? ધડ એટલે કે શરીર. તો હાથ પગથી તો ખબર પડે ને કે તે વ્યક્તિ ખુશ છે કે દુઃખી છે. તો એનું મોં જોઈને, મોં એટલે કે ચહેરો જોઈને આપણને ખબર પડે છે કે તે વ્યક્તિ ખુશ છે કે ઉદાસ છે. તો ક્રમ અક્ષર અ લખવાનો. ચાલો એના પછી છઠ્ઠા નંબરનું, ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા? પંખીઓ છે એટલે આપણે કબૂતર પોપટ હતો, ચકલી હોલો હતો કે કાબર કાગડો, બતક સાંભળી? તો વાર્તામાં આપણે શું આવ્યું હતું નામ? કાબર અને કાગડો. એનું ચિત્ર પણ છેલ્લા નંબરના ચિત્રમાં આપી દીધેલું છે. બરાબર. ચાલો હવે આપણે અહીંયા આગળ આપણા વિકલ્પો એટલે અહીંયા આગળ ક લખી દેવાનો છે ને આ વિકલ્પો અહીંયા આગળ પૂર્ણ થાય છે. હવેનો પ્રશ્ન છે ખાલી જગ્યાનો. તો ચાલો બાળમિત્રો આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. એક નંબર, મૂકબધિર વ્યક્તિ બીજા વ્યક્તિની વાતો તેના ખાલી જગ્યાના હલનચલન પરથી જાણી શકે છે. તો મૂકબધિર એટલે કે બોલી અને સાંભળી શકતા ના હોય. બરાબર. બોલતાય ના આવડતું હોય ને સાંભળતાય ના આવડતું હોય તો સામેવાળા વ્યક્તિની વાતો તે કેવી રીતના કરે જાણી શકે છે? તો એના હોઠના હલનચલનથી. બરાબર. એની પાસે આંખો તો છે એટલે આંખો દ્વારા તે જોઈ શકે છે કે સામેવાળો વ્યક્તિ કયા ઇશારા કરે છે, અને હોઠના ફફડવાથી સામેવાળો વ્યક્તિ શું બોલે છે એ લોકોને ખ્યાલ આવી જાય છે. એટલે ખાલી જગ્યામાં શું લખીશું આપણે? હોઠ. બરાબર. ખાલી જગ્યામાં હોઠ લખવાનું છે. ત્યાર પછી જુઓ બીજા નંબરની ખાલી જગ્યા, નૃત્યમાં ઇશારા અને ચહેરાના હાવભાવને ખાલી જગ્યા કહે છે. મેં તમને આ પાઠમાં આવ્યું ત્યારે મુદ્રાઓ વિશેની જે વ્યાખ્યા, મુદ્રાઓ કોને કહેવાય એના વિશે પ્રશ્ન આવેલો હતો ત્યારે એનો જવાબ કીધો હતો કે નૃત્યમાં ઇશારા અને ચહેરાના હાવભાવને મુદ્રાઓ કહેવામાં આવે છે. મુદ્રાઓ અથવા તો ભાવ. બરાબર. એટલે ખાલી જગ્યામાં શું લખવાનું? મુદ્રાઓ. ત્રીજા નંબરની, ખિસકોલી બહેનની પાર્ટીમાં ખાલી જગ્યા નામનું ચાર પગવાળું પ્રાણી આવ્યું. ચાર પગવાળું કયું પ્રાણી હતું? કાગડા ને કાબરને તો બે બે હતા, તો બીજું કયું હતું? ઉંદર. બરાબર. ચાર પગવાળું કયું પ્રાણી હતું? તો ઉંદર. ખાલી જગ્યામાં આપણે ઉંદર લખી દેવાનું. બરાબર. ચાલો એના પછી ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે. બાળકે કોઈ પરાક્રમ કે શરારત કરી હોય તો તેના ખાલી જગ્યા પરથી જાણી શકાય છે. તમે કોઈ શરારત કરી હોય, કોઈ તોફાન કર્યું હોય અને કશું વસ્તુ તૂટી ગઈ હોય, નુકસાન થયું હોય તો તમને કેવી રીતના ખબર પડે છે? તો કે એના ચહેરા ઉપરથી. બરાબર. ચહેરો કેવો થઈ જાય છે? ઉદાસ જેવો થઈ જાય છે કે હમણાં મમ્મી વઢશે, બોલશે એટલે ચૂપચાપ મોડું બંધ કરીને બેસી જાય એટલે ખબર પડી જાય કે બાળકે કોઈ શરારત કરી છે. તો આપણે શું લખીશું ખાલી જગ્યામાં? ચહેરા પરથી. બરાબર. ચહેરા પરથી જાણી શકાય છે. તો ખાલી જગ્યામાં ચહેરા એવું લખવાનું. પાંચમા નંબરનું, ચહેરાના ખાલી જગ્યાના ભાગમાં વ્યક્તિનો ગુસ્સો કે ખુશી જલ્દી જોઈ શકાય છે. ચહેરાના કયા ભાગમાં? તો કે છે આંખના ભાગમાં. બરાબર. ચહેરાના આંખ ના ભાગ પરથી જાણી શકાય કે સામેવાળો વ્યક્તિ ખુશ છે કે ગુસ્સામાં છે. ચાલો એટલે ખાલી જગ્યામાં આપણે આંખ લખી દીધી. હવે આપણે આગળનું જોઈએ, છઠ્ઠા નંબરની ખાલી જગ્યા. બરાબર. મૂકબધિર બાળકોને તેમની સ્પેશિયલ શાળામાં ખાલી જગ્યાથી વાતચીત કરવાની ભાષા શીખવવામાં આવે છે. તો મૂકબધિર બાળકોને તેમની સ્પેશિયલ શાળામાં શું કેવી રીતના? તો કે ઈશારાથી વાતચીત કરવાની ભાષા શીખવવામાં આવે છે. ખાલી જગ્યામાં લખવાનું ઈશારાઓ. બરાબર. ચાલો એના પછીનું પ્રશ્ન નંબર ત્રણ,
નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની અમે સાચા કે ખોટાની નિશાની કરવાની છે. બરાબર, ચાલો પહેલા નંબરનું. જે લોકો બોલી શકે છે તેઓ આંખોના ઇશારાથી વાતચીત કરે છે. બોલી શકે આંખોના ઇશારાથી વાત કરે ના કરે, બરાબર. કોઈક વખત હોય કે કોઈ સામેવાળા વ્યક્તિને ખબર નથી પડવા દેવાની, જાણ નથી કરવા દેવાની, તો આપના ઇશારાથી વાત કરે છે પણ કાયમ કરતા નથી, એટલે આ વિધાન ખોટું છે. એટલે આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર, ચાલો બીજા નંબરનું જોઈએ. મૂકબધિર એટલે કે પ્રજ્ઞાચક્ષુ વગેરે બાળકો માટે સ્પેશિયલ શાળાઓ હોય છે તો આ વિધાન સાચું થશે. બરાબર, એ લોકો માટે એમની પોતાની શાળા કે જેમાં ઇશારાથી વાતચીત કરતા શીખવાડે છે એટલે એમની સ્પેશિયલ શાળા કહેવાય. ત્રીજા નંબરનું, મૂકબધિર બાળકો બોલી શકતા નથી પરંતુ સાંભળી શકે છે. મૂકબધિર એટલે મેં આગળ તમને સમજાવ્યું, મૂક એટલે બોલી ન શકે અને બધિર એટલે સાંભળી ન શકે, એટલે બંને આવે એટલે આ વિધાન ખોટું છે. ચોથો, નૃત્યમાં ચહેરાના હાવભાવ મુખ્ય બાબત છે. નૃત્ય કરતા હોય તેમાં ચહેરાનો યોગ્ય હાવભાવ જરૂરી છે, નહીં તો ખબર પડી શકે નહીં. આપણે એમાં ગાવાનું નથી, ફક્ત નૃત્ય કરવાનું હોય છે, એટલે ચહેરાના હાવભાવ વ્યવસ્થિત દર્શાવવા જોઈએ, નહીં તો પછી એ નૃત્ય યોગ્ય ગણાય નહીં, એટલે આ વિધાન સાચું છે. 4 મહિનાનું બાળક મોટેથી બોલીને વાતચીત કરે છે. 5મા નંબરનું છે વિધાન, એમાં શું કહે છે કે 4 મહિનાનું બાળક મોટેથી બોલીને વાત કરે ના કરે. બરાબર, એટલે આ વિધાન શું થશે, ખોટું થશે. 6ઠા નંબરનું, ચહેરા ઉપરથી માણસની પ્રસન્નતા કે ઉદાસીનને જાણી શકાય છે, તો આ વિધાન શું થશે, સાચું થશે. બરાબર, હમણાં જ આવી ગયો હોય ને ખાલી જગ્યામાં કે ચહેરા ઉપરથી સામેવાળી વ્યક્તિ ગુસ્સામાં છે, ઉદાસ છે કે ખુશ છે તે ખબર પડી શકે છે. ચાલો પ્રશ્ન નંબર 3 પૂર્ણ થાય છે, એના પછી પ્રશ્ન નંબર 4 એ જોડકા છે. બરાબર, બંધ બેસતા જોડકા રચો. એક નંબર, પ્રજ્ઞાચક્ષુ. તો સામે જો બ વિભાગમાં પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંખોથી જોઈ ન શકનાર. આગળ મેં તમને સમજાવ્યું કે પ્રજ્ઞાચક્ષુ એટલે ચક્ષુ એટલે આંખ, અને પ્રજ્ઞા એટલે જોઈ ન શકે તેવું, આંખથી જોઈ શકે નહીં તેવું. મૂકબધિર એટલે બહેરા મૂંગા. બરાબર, એ તો આપણને ખબર પડી ગઈ છે કે બોલી અને સાંભળી ન શકે તેને મૂકબધિર કહેવાય, એટલે ત્યાં લખીશું આપણે 5 નંબર. એના પછી 3જા નંબરમાં, માનસિક ક્ષતિવાળું. માનસિક ક્ષતિ એટલે મન બુદ્ધિ હોય, બરાબર, જેનું મગજ ઓછું કામ કરતું હોય, તો ત્યાં લખીશું આપણે 1 નંબર. તો અહીંયા આગળ 4થા નંબરમાં જુઓ, વિકલાંગ એટલે કે દિવ્યાંગ, જેના હાથ અને પગમાં કોઈ ખોટ હોય. બરાબર, એટલે આપણે લખીશું કે શરીરના કોઈ અંગની ક્ષતિ ધરાવતું. ક્ષતિ એટલે ખોટ, બરાબર, અથવા તો નુકસાનવાળું, એટલે શરીરનો કોઈ પણ અંગ એટલે કે એમાં હાથ પગ પણ આવી જાય, એટલે આપણે ત્યાં લખીશું 2 નંબર. બરાબર, ચાલો અહીંયા આગળ પ્રશ્ન નંબર 4 આપણો પૂર્ણ થાય છે. એના પછીનો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5, જેમાં પ્રશ્નોના ઉત્તર આપવાના છે. બરાબર, આમાં પ્રશ્નોના જવાબ ટૂંકા હોય લાંબા ટૂંકા બંને ભેગા છે. બાળમિત્રો, આ પ્રશ્નો તમારા પરીક્ષાલક્ષી પણ છે, એટલે બરાબર ધ્યાન આપજો અને નોટબુકમાં પણ લખી નાખજો. પહેલો પ્રશ્ન, ચકુના ભાઈનું નામ શું હતું? તો ચકુના ભાઈનું નામ નંદુ હતું. બરાબર, ચકુ જે સાંભળી શકતી ન હતી, પિયાનો વગાડતી હતી ને, હા ના યાદ નામ આવ્યું ને, તો એના ભાઈનું નામ શું હતું? નંદુ હતું. એટલે આપણે જવાબમાં લખવાનું કે ચકુના ભાઈનું નામ નંદુ હતું. ચાલો બીજા નંબરનો સવાલ, માણસમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા હોય છે? મોટે ભાગે પરીક્ષામાં આ સવાલ પૂછતા હોય છે, એટલે બરાબર યાદ રાખજો કે માણસમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા એટલે કે ખોટ હોય છે. તો માણસમાં પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર, લંગડાપણું, હાથ કપાયેલ, ખોટખાપણ, માનસિક ક્ષતિગ્રસ્ત તથા શીખવાની ધીમી ગતિ જેવી
વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે. બરાબર કે માણસમાં પ્રજ્ઞાચક્ષુ એટલે જોઈ શકે નહીં તે, બોલી શકે નહીં તે, પગ ના હોય, હાથ કપાયેલા હોય, બીજી કોઈ ખોટખા પણ હોય, અથવા તો મન બુદ્ધિ જેને માનસિક ક્ષતિગ્રસ્ત કહેવાય, તથા શીખવાની ધીમી ગતિ, આ બધા પ્રકારની વિકલાંગતા માણસમાં જોવા મળે છે. બરાબર ખ્યાલ આવી ગયો બાળકો? ચાલો તો આપણે ત્રીજા પ્રશ્નમાં આગળ જઈએ. ત્રીજો પ્રશ્ન, જે વ્યક્તિ બોલી શકતી નથી તેઓ પોતાની વાત કેવી રીતે કહે છે? તો જે વ્યક્તિ બોલી શકતી નથી તેઓ આંખોથી, ચહેરાના હાવભાવથી અને હાથના ઇશારાઓથી પોતાની વાત કહે છે. બરાબર કે જે વ્યક્તિ બોલી શકતી નથી તે શું કરે? આંખોથી અથવા તો ચહેરાના હાવભાવથી અને હાથના ઇશારાથી પોતાની વાત રજૂ કરે છે. ત્યાર પછી ચોથો સવાલ જોઈએ, મૂકબધિર વ્યક્તિ સામેવાળી વ્યક્તિની વાતચીતને કેવી રીતે સમજી શકે છે? બોલી અને સાંભળી શકતું ના હોય તે સામેવાળા વ્યક્તિની વાતચીત આપણે અગાઉ જોઈ ગયા. બરાબર કે બોલતા અને સાંભળતા ના આવડતું હોય તો તેઓ શું સામેવાળી વ્યક્તિની વાતચીત અને તેમના હોઠના હલનચલન અને ચહેરાના હાવભાવથી સમજી શકે છે? એમને ખબર ના હોય કે તે શું બોલે છે અને બોલતા પણ ના આવડતું હોય તો સામેવાળી વ્યક્તિ જ્યારે વાત કરે છે ત્યારે વ્યક્તિની વાતચીત કેવા પ્રકારની છે, એટલે કે તે કઈ વાતચીત કરે છે, હોઠનું હલનચલન જોવે છે, શું શબ્દ બોલ્યો અને ચહેરાના હાવભાવ પરથી. બરાબર આ ત્રણ વિગતો યાદ રાખવાની. તો ચાલો હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ, મૂકબધિર બાળકો માટે સ્પેશિયલ શાળાઓમાં ભણવાની શી વ્યવસ્થા હોય છે? તો મૂકબધિર બાળકોને સ્પેશિયલ શાળાઓમાં સંકેતો ઇશારાઓથી વાતચીત કરવાની ભાષા શીખવવામાં આવે છે. બરાબર મૂકબધિર શાળાઓમાં સંકેતો એટલે કે નિશાનીઓ અને ઇશારાઓથી વાતચીત કરવાની ભાષા શીખવવામાં આવે છે. ચાલો એના પછી છઠ્ઠા નંબરનો સવાલ જોઈશું આપણે બાળકો. જુઓ અહીંયા આગળ છઠ્ઠો નંબર, મૂકબધિર બાળકો માટે સ્પેશિયલ શાળાઓમાં ભણવાની શી વ્યવસ્થા હોય છે? તો મૂકબધિર બાળકોને સ્પેશિયલ શાળાઓમાં સંકેતો અને ઇશારાઓથી વાતચીત કરવાની ભાષા શીખવવામાં આવે છે. બાળમિત્રો આનો સવાલ બીજી વખત આવ્યો છે એટલે પાંચમો અને છઠ્ઠો બંને એક જ છે. બરાબર તમારે એક જ લખવાનો છે. ચાલો સાતમા નંબરનો સવાલ આપણે જોઈશું. ચાર મહિનાનું બાળક પોતાની વાત કેવી રીતે કહે છે? તો ચાર મહિનાનું બાળક પોતાની વાત હસવા રડવા દ્વારા તેમજ હાથ પગ હલાવીને કહે છે. બરાબર મેં તમને આગળ પાઠ ચલાવ્યો ત્યારે સમજાવ્યું હતું કે કોઈ બાળક જિદ્દી હોય, કોઈ વસ્તુ લેવું હોય તો એને હાથ પગ પછાડીને તે વસ્તુ લેવા પ્રયત્ન કરે છે, અથવા તો હસવીને અથવા રડીને પોતાની વાત સમજાવે છે. ચાલો એના પછીનો આગળનો સવાલ જોઈશું આપણે. વ્યક્તિના ચહેરા પરથી આપણે શું જાણી શકીએ છીએ? તો વ્યક્તિના ચહેરા પરથી તે વ્યક્તિ પ્રસન્ન છે, ઉદાસીન કે ગુસ્સામાં છે તે જાણી શકાય છે. બરાબર એના ચહેરા પરથી આપણને ખ્યાલ આવી ગયો કે સામેવાળી વ્યક્તિ ખુશ છે અથવા તો એમને ગુસ્સો આવે છે અથવા ઉદાસ છે કોઈ વાતથી, એના ચહેરા એટલે કે મોં ઉપરથી આપણને ખબર પડી જાય છે. ચાલો એના પછીનો, નૃત્યમાં મુદ્રાઓ કોને કહેવાય છે? તો એનો જવાબ છે નૃત્યમાં ઇશારાઓ અને ચહેરા પર થતા હાવભાવને મુદ્રાઓ કહેવામાં આવે છે. કે નૃત્યમાં ઇશારા અને ચહેરાના હાવભાવને મુદ્રાઓ કહેવામાં આવે છે. બરાબર ચાલો દસમા નંબરનો અને છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. ગુનેગાર ગુનો છુપાવે છતાં પોલીસની ઉલટ તપાસમાં કેમ પકડાઈ જાય છે? તો એનો જવાબ જોઈએ કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય, બરાબર
અને જ્યારે પોલીસવાળા પૂછપરછ કરે ત્યારે કઈ રીતના એ પકડાઈ જાય છે, એ ખોટું બોલતો હોય તેમ છતાં પણ તે પકડાઈ જાય છે. તો કઈ રીતના પકડાય છે? ગુનેગારે કોઈ ગુનો કર્યો હોય તો એને એનામાં થોડી બીક હોય છે, બીકને લીધે એના ચહેરા ઉપર તેવા હાવભાવ આવી જાય છે, બરાબર. કે પોલીસે પૂછતાછ શરૂ કરી જો કદાચ ખબર પડી જશે તો પોલીસવાળા મારશે અથવા તો પૂરી દેશે એવી બીક હોય છે. એટલે કે ગુનેગારે ગુનો કર્યો હોવાથી પોલીસ તેની ઉલટ તપાસ કરે ત્યારે તેના જવાબો આપતા તેના ચહેરા પર ડરનો ભાવ આવી જાય છે. ચહેરાના આ હાવભાવ પરથી પોલીસને ખ્યાલ આવી જાય છે કે તેણે જ ગુનો કર્યો છે. ઉલટ તપાસ. ઉલટ તપાસ એટલે પોલીસવાળા આડાઅવળી સવાલો પૂછે એટલે તે વ્યક્તિ ગભરાઈ જાય છે અને જૂઠું બોલવા છતાં પણ તે પકડાઈ જતો હોય છે, બરાબર. કે એને ગુનો કર્યો હોય તેમ છતાં તે જૂઠું બોલે છે કે મેં ગુનો કર્યો નથી, પરંતુ ડરમાં ને ડરમાં તેના ચહેરા પર જે હાવભાવ આવી જાય છે તેના પરથી પોલીસને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ જૂઠું બોલે છે. તો બાળમિત્રો, અહીંયા આગળ તમારો આ પાઠ પૂર્ણ થાય છે, બરાબર. સાતમો પાઠ અહીંયા પૂર્ણ થાય છે, એનું સ્વાધ્યાય સમજૂતી પણ પૂર્ણ થાય છે. તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે પાઠ સાત, એવું હેડિંગ મારવાનું છે, અનોખો સંવાદ. ત્યાર પછી ખિસકોલીવાળી જે વાર્તા છે એ પોતાની નોટબુકમાં લખી દેવાની છે, વિડીયોમાંથી જોઈ, અને પ્રશ્ન એકથી પ્રશ્ન નંબર 5 સુધી વિકલ્પો, ખાલી જગ્યાઓ, ખરા ખોટા, જોડકા અને પ્રશ્નોના 9 પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. પાંચમો અને છઠ્ઠો સવાલ 2 વખત આવી ગયો હતો, તમારે એક જ વખત લખવાનો છે. તો બાળમિત્રો, આટલું હોમવર્ક સુંદર અક્ષરે નોટબુકમાં કરી લેશો અને આપણે નવા પાઠ સાથે ફરી મળીશું.